નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું ફિરોજ ખત્રી ધી મુસ્લિમ એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી ની યુટ્યુબ ચેનલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે પિક્ચર ડિસ્ક્રિપ્શન કરવાના છીએ પિક્ચર ડિસ્ક્રિપ્શન નો અર્થ થાય છે ચિત્ર નું વર્ણન વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં પાંચ ગુણ નો પિક્ચર ડિસ્ક્રિપ્શન પૂછાય છે એમાં તમારા પેપરની અંદર એક ચિત્ર આપેલું હોય છે એ ચિત્રને જોઈ બરાબર સ્ટડી કરી અને એ ચિત્રને લગતા દસેક વાક્યો બનાવવાના હોય છે વાક્યોની રચના સાચી કરવાની હોય છે જો વાક્ય રચના આપણે ખોટી કરીએ છીએ તો પૂરા માર્ક્સ મળતા નથી મોટે ભાગે આ વાક્યો વર્તમાન કાળમાં બનતા હોય છે

રમી રહ્યા છે ફૂટબોલની ગેમ રમી રહ્યા છે ઘણા બધા ઝાડ પણ દેખાય છે કેટલાક વિદ્યાર્થી કેટલાક છોકરાઓ અને છોકરીઓ લપસણી ઉપરથી લપસી રહ્યા છે જ્યારે કેટલાક સી સો ઉપર એટલે કે ઊંચક નીચક ઉપર બેઠા છે જ્યારે કેટલાક છોકરાઓ કેટલાક બાળકો હિંચકા ઉપર બેઠા છે એક બેન્ચ દેખાય છે ની ઉપર એક વૃદ્ધ સ્ત્રી અને પુરુષ બેઠેલા દેખાય છે જ્યારે ઝાડ છે એક વડનું એ વળના ઝાડની જે એક છોકરો બેઠો બેઠો રેડિયો સાંભળે છે એ પણ આપણે જોઈ શકીએ છીએ ઘણા બધા ફૂલો છે પતંગિયા છે આ બધી બાબતો આપણને આ ચિત્રની અંદર દેખાય છે આ ચિત્રનું વર્ણન આપણે આ રીતે કરી શકીએ સૌથી પહેલા તો શેનું ચિત્ર છે એ લખવાનું પહેલું જ વાક્ય એ લખવાનું કે આ શેનું ચિત્ર છે તો આપણે લખ્યું છે છે કે ધીસ ઇઝ અ અ પિક્ચર ઓફ ગાર્ડન આ બગીચાનું એક ચિત્ર ઇટ ઇઝ વેરી બ્યુટીફુલ તે ખૂબ સુંદર છે હવે બાળકો જે આપણને દેખાય છે ફૂટબોલ રમી રહ્યા છે તો આપણે એના માટે એક વાક્ય લખશું ચિલ્ડ્રન આર પ્લેઈંગ ફૂટબોલ બાળકો ફૂટબોલ રમી રહ્યા છે આનંદમાં છે ટુ ચિલ્ડ્રન આર પ્લે ઓન અ સી શો ટુ ચિલ્ડ્રન આર પ્લેઈંગ ઓન અ સી શો એટલે કે બે બાળકો જે છે એ સી શો ઉપર બેઠા છે ઊંચક નીચક ઉપર બેઠા છે વન ચિલ્ડ્રન આર પ્લેઈંગ ઓન અ સ્લાઇડ કેટલાક બાળકો લપસણી ઉપરથી લપસી રહ્યા છે સમ चिल्ड्रन એટલે કેટલાક બાળકો લપસણી ઉપરથી લપસી રહ્યા છે સમ આર એન્જોયિંગ ઓન સ્વિંગ્સ સ્વિંગ્સ એટલે કે હિંચકા કેટલાક બાળકો હિંચકા ઉપર આનંદ માણી રહ્યા છે વન બોય ઇઝ સિટિંગ અન્ડર અ બની ટ્રી બન્યા અર્થ થાય છે વડ નું ઝાડ એક છોકરો નીચે બેઠો છે રેડિયો સાંભળી રહ્યો છે ત્યાર પછી આપણને ઘણા બધા ઝાડ દેખાય છે બેકગ્રાઉન્ડમાં પણ અને અહીંયા આગળ પણ ઘણા બધા ઝાડ દેખાય છે તો આપણે ઝાડ વિશે લખશું

સીસો ઉપર રમી રહ્યા છે સમ ચિલ્ડ્રન આર પ્લેઇંગ ઓન અ સ્લાઇડ કેટલાક બાળકો લપસણી ઉપર રમી રહ્યા છે સમ આર એન્જોયિંગ ઓન સ્વિંગ્સ અને કેટલાક હિંચકા ઉપર આનંદ માણી રહ્યા છે વન બોય ઇઝ સિટિંગ અંડર અ બનિયાન ટ્રી એક છોકરો વડના ઝાડની નીચે બેઠો છે હી ઇઝ લિસનિંગ ટુ અ રેડિયો તે રેડિયો સાંભળી રહ્યો છે સમ મેની ટ્રીઝ ઇન ધ ગાર્ડન બગીચાની અંદર ઘણા બધા વૃક્ષો છે આર ફ્લાવર ટુ ત્યાં ફૂલોના છોડ પણ છે સમ બટરફ્લાઇસ આર ફ્લાઈંગ ઓવર ધ ફ્લાવર્સ કેટલાક પતંગિયા એ ફૂલો ઉપર ઉડી રહ્યા છે એન ઓલ્ડ મેન એન્ડ એન ઓલ્ડ વુમન આર સિટિંગ ઓન અચ એક વૃદ્ધ માણસ અને વૃદ્ધ સ્ત્રી એક બાંકડા પર બેઠા છે સમય કેટલાક પક્ષીઓ આકાશમાં ઉડી રહ્યા છે તો આ રીતે આપણે ચિત્રનું વર્ણન કર્યું હવે આપણે જે ડિસ્ક્રિપ્શન કર્યું એમાં કેટલાક અઘરા શબ્દોના અર્થ જોઈ લઈએ જોકે એ શબ્દો અઘરા તો ન કહેવાય પરંતુ આપણે કેટલાક મહત્વના શબ્દોના અર્થ જોઈ લઈએ પહેલો શબ્દ છે હેપી હેપી એટલે ખુશ સીસો સીસો એટલે ઊંચકનીચક સ્લાઇડ એટલે લપસણી સ્વિંગ હિંચકો બનિયાન ટ્રી વડનું ઝાડ બટરફ્લાય એટલે પતંગિયું હવે હું તમને હોમવર્કમાં એક ચિત્ર આપું છું એ ચિત્રનું વર્ણન કરવાનું છે આ ચિત્રને આપણે બરાબર પહેલા સમજી લઈએ અને જોઈ લઈએ આ ચિત્રની અંદર તમે જોઈ શકો છો કે એક ક્લાસરૂમ છે ક્લાસરૂમમાં કેટલાક બાળકો છે એ બાળકો ક્લાસરૂમને ને શણગારી રહ્યા છે એમના હાથમાં તોરણ છે તેઓ તોરણ બાંધી રહ્યા છે એક વિદ્યાર્થી ચિત્ર ચોટાડી રહ્યો છે ભીત ઉપર પછી એક બારી દેખાય છે બ્લેકબોર્ડ છે આ બધી બાબતો ને બરાબર સ્ટડી કરી અને દસેક વાક્યો તમારે બનાવવાના રહેશે તમે આ શબ્દોનો ઉપયોગ એમાં કરી શકો છો ડેકોરેટ એટલે શણગારવું ફેસ્ટૂન્સ એટલે તોરણ ડેસ્ક એટલે બાંકડો

તમારે મને વોટ્સઅપ ઉપર મોકલી દેવાના રહેશે